नमस्कार बालकों, चैप्टर 5 समांतर श्रेणी। समांतर श्रेणी जे प्राथमिक समझूती है ये वीडियो 1 अने वीडियो 2 एनी अंदर तमने संपूर्ण समझूती आपी दीधेली है कि कोईपण श्रेणी केवी रीते बने बराबर है कि कोई कई प्रथम पद होय एमां पछी निश्चित संख्या उमेरवी के बात करवी बीजू पद मळे बीजा पदनी अंदर निश्चित संख्या उमेरवी के बात करवी तीजू पद मळे एटले ए रीते टूंक में आपणे 1 2 3 4 कहीए 2 4 6 8 कहीए 1 3 5 7 कहीए ऊंधाईए 5 7 3 2 3 1 कहीए એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે શ્રેણી કેવી રીતે સમાંતર બને એના પહેલો અને બીજો વિડીયો જોયા અને સમાંતર શ્રેણી છે કે નહીં એનું સાથે 5.1 કર્યું। આગળ આ ચેપ્ટર અંદર 3 ટોપિક છે એમાં પહેલો પૂરો થયો, બીજો ટોપિક કયો છે એનમું પદ શોધવું। એનમું પદ શોધવું એટલે શું કે તમને કોઈ પણ 1 2 કે 3 કે 4 પદ આપે અને પછી સીધું કહે કે 10મું પદ શોધો 15મું પદ શોધો બરાબર। ધારો કે સામાન્ય સમજણમાં આ પૂરું 1 2 3 છે અને સીધું એમ કે એનું 10મું પદ કયું હશે, એ જ રીતે 2 4 6 છે એનું 15મું પદ કયું હશે। ટૂંકમાં પદ શોધવાનો દાખલો છે, શું છે પદ શોધવું। હવે એ પદ કેવી રીતે આપણે ડાયરેક્ટ આમ તો સામાન્ય રીતે આપણે ગણીએ કે 10મું પદ 10 થશે ને કે 15મું પદ 6 પછી આપણે કેવું હોય તો 8 10 12 14 બરાબર પછી 16 18 20 22 24 26 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 એટલે કે એનું 15મું પદ આપણે 30 આવશે। એ આપણે શું હતી કે સામાન્ય ગણિતની રીત કે સ્ટેપ બાય સ્ટેપ જઈને 15મું પદ આવી રીતે શોધીએ, પણ સીધે સીધું આપણે 2 કે 3 જ રકમો લઈ સીધું આ 15મું પદ કેવી રીતે શોધી શકીએ એને આપણે એનમું પદ શોધવું એ રીતની રીત તમારા સમાંતર શ્રેણીમાં ભણવાની છે। કેવી રીતે મળે છે તમને એનું સૂત્ર, એનું જે વ્યાપક સ્વરૂપ કેવી રીતે લાવીએ પહેલાં તમને સમજાવો બરાબર છે। ધારો કે એક સમાંતર શ્રેણી મેં લીધી એના પદો એટલે કે આપણે જે આપણે લીધા એમ એક પહેલાંને A1 કહેવાનું, B1 A2 B2 A3 A4 A5 આ રીતે AN પદ આપણને મળે છે બરાબર છે। આમાં પહેલું પદ આપણે એ લઈએ, સૌ પ્રથમ પદ આપણે આગળ જ ગણતા હતા બરાબર છે કે પહેલાં પદને આપણે A કહેતા હતા, બીજું પદ જે હતું એને A2 કહીએ કે A1 કહીએ બરાબર છે। આ જે A2 કહીએ એ ખરેખર શું હતું A વત્તા D એટલે કે પહેલા પદની અંદર D કોઈ કંઈક નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી આ બીજું પદ મળે છે એટલે બીજું પદ કયું થશે તો A1 વત્તા D એટલે પહેલું પદ જે પ્રથમ પદ છે એના વત્તા D આપણે A1 ને મેં A લીધું છે કંઈ A લખ્યું। હવે આ D કેવી રીતે 2 ઓછા 1 લાવે તો D જે છે પહેલું પદ તો હોય જ તમારે, પણ D જે આવ્યો છે બીજામાંથી પહેલું બાદ કરો એ D એક D તમને મળે છે એટલે એને આપણે લખી શકીએ છીએ A વત્તા D એટલે કે બીજું પદ જે હશે બીજું પદ એને A વત્તા D તરીકે લખવામાં આવે છે। ત્રીજું પદ કેવી રીતે મળ્યું, આ પદ કેવી રીતે મળ્યું તો આ પદમાં મેં D ઉમેર્યું તો મળ્યું એટલે A2 વત્તા D લખાય, A2 વત્તા D લખ્યો મેં। હવે A2 વત્તા D હવે A2 એ પાછો શું છે તો આગળ ઉપર મેં લખ્યું છે કે A વત્તા D A2 ને શું લઈ લખી શકાય A વત્તા D એટલે A વત્તા મેં D લખ્યો, A વત્તા Dની અંદર D ઉમેર્યો એટલે ખરેખર શું થયું મારે A વત્તા 2D થયું, શું થયું A વત્તા 2D તો A વત્તા 2D કેવી રીતે આવ્યું તો જુઓ આ કે હતું કયું પદ ત્રીજું બરાબર, ત્રીજામાંથી કયું પદ પહેલું પદ આપણે બાદ કરવાનું એટલે કે 3માંથી 1 જશે એટલે આવશે આપણે આ 2D એટલે કે તેનું ત્રીજું પદ A વત્તા 2D થશે। એ જ રીતે ચોથું પદ કયું થશે તો A વત્તા 3D કેવી રીતે થાય તો પહેલું પદ તો લેવાનું તો D કેવી રીતે આવશે તો D જે છે એ આપણે આ કઈ રકમ છે 4 4માંથી પહેલી રકમ કઈ 1 એટલે 4માંથી તમે 3 અને 4માંથી આગળનું પદ જે છે બરાબર 1 એક પદ છે એ આપણે શું કરવાનું બાદ કરવાનું, બાદ કરો એટલે શું થશે A વત્તા 3D તમારું થશે। કહેવાનો મતલબ શું છે કે D જે કિંમત આવે છે D ની જે કિંમત એ તમે જે પદ ધારો છો એના કરતાં એ ઓછી જોવા મળે છે, પહેલામાં તો એ જ આવે બીજામાં D આવે છે કેમ કારણ કે પહેલાં જે રકમ મળે પહેલી રકમ એની અંદર D ઉમેરો એટલે બીજું મળે, એની અંદર D ઉમેરો એટલે 2D થયા એટલે ત્રીજું મળે, એની અંદર હજુ D ઉમેરો એટલે તમને ત્રીજું મળે A વત્તા 2D, એની અંદર હજુ D ઉમેરો એટલે A વત્તા 3D, એની ઉપર A વત્તા 4D A વત્તા 5D એ રીતે તમને ટૂંકમાં પદો મળે છે। એટલે એ રીતે એનમું પદ કેવી રીતે મળે તો AN બરાબર તમારે પ્રથમ પદ અને એનમું પદ એટલે એનમું પદ જે લઈએ છીએ એમાંથી પહેલું શું કરવાનું બાદ એટલે N-1 ની જેમ 4-1 3-1 અને 2-1 આ જો કર્યું એટલે N જે પદ લીધું મેં બીજું લીધું 2-1 ત્રીજું લીધું તો 3-1 ચોથું લીધું તો 4-1 6-1 પાંચમું લઉં તો A વત્તા
पांच डी थे छठू लव ये वत्ता चार डी थे छठू लव तो ये वत्ता पांच डी थे टूंक में कहवा मतलब शू है तमें पद धारो एना करता एक ओछो डी थे कारण के तमें छठू पद धारो छो तो छ ओछा एक पांच डी थे सातमू पद धारो तो सात ओछा एक छ डी थे टूंक में ये तो आए जाए बदा में प्रथम पद तो आशे ए रीते तमें एनमू पद शोधवा माटेनी रीत बराबर है शोधी सको अनु व्यापक स्वरूप ए एन बराबर ए प्लस एन माइनस वन कंस में कंस पूरो डी ए रीते तमें एनमू पद ए वत्ता एन माइनस वन इंटू डी के जेमो ए प्रथम पद है बराबर एन पदनी संख्या है અને ડી સામાન્ય તફાવત છે ટૂંકમાં આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરી તમે એનમું પદ શોધી શકો છો એટલે આ જે બીજી રીત છે આખી તમને મેં કીધી એમ બરાબર છે કે બીજું પદ ત્રીજું પદ ચોથું પદ પાંચમું પદ તમે ડાયરેક્ટ લખી શકો છો ધારો કે તમને એમ કે સાતમું પદ તો એને આપણે એ સેવન લખાય શું લખાય એ એ સેવન લખો તો એ વત્તા સેવન માઇનસ વન ઇન્ટુ ડી એટલે એ વત્તા સિક્સ ડી થશે બરાબર એ જ રીતે તમને કહું દસમું પદ કયું દસમું તો એને એ દસ લખાય કારણ કે એની કિંમત તમે કેટલી લીધી એમ દસ જે પદ કે એ રીતે લખાય પહેલું પદ તમે દસમાંથી એક બાદ કરવાનો અને ડી એટલે એ વત્તા નવ ડી એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે તમે આ પદ ઉપરથી સીધો ડી એ તો આવે છે સીધો ડી તમે ભૂલી શકો છો એ રીતે તમે સોમું પદ કે શું કે સોમું પદ તો હું ડાયરેક્ટ લખી શકું એ વત્તા નવ્વાણું ડી કેવી રીતે લાવ્યો તો અહીં જેમ નવ્વાણું ઓછા એક એટલે આ પદ તમે દાખલાઓની અંદર સીધા પણ સાતમું પદ આઠમું પદ દસમું પદ પંદરમું પદ બરાબર છે એ રીતે ડાયરેક્ટ એ અને ડીમો તમે રૂપાંતર કરી શકો છો એ પણ તમને ખાસ આવડવું જોઈએ ક્યાંથી લાયા તો આ સૂત્ર ઉપરથી લાયા હવે આ સૂત્ર ઉપરના તમે ચારથી પાંચ પ્રકારના દાખલા સર્ધે પાંચ પોઈન્ટ બેની અંદર છે ટૂંકમાં એ આપી દે એન આપી દે ડી આપી દે તો એનમું પદ શોધે એનમું પદ આપી દે એ આપી દે એન આપી દે તો ડી શોધવાનું પૂછે એ આપી દે ડી આપી દે આ આપી દે તો એન શોધવાનું પૂછે ટૂંકમાં આની અંદર ચાર વસ્તુ છે એક એનમું પદ બીજું એ ત્રીજું એન અને ચોથું ડી આ ચારમાંથી તમને ઓલરેડી ત્રણ રકમો આપે ચોથું શોધવાનું પૂછે એ રીતના દાખલા તમારે આ એનમું પદ શોધવાની રીતની અંદર જોવા મળે છે ખાસ આ યાદ રાખવાનું ચાર વસ્તુમાંથી ત્રણ રકમો આપે ચોથી વસ્તુ તમારે શોધવાની છે હવે એના આધારે થોડા દાખલા આપણે લઈ લઈએ એટલે તમને એ સૂત્રની પરફેક્ટલી ખબર પડી જાય બરાબર છે એમાં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે બરાબર બધા બે દાખલા છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેના એ બધા જ દાખલા તમારે આ રીતના છે હવે જો તમને કોઠો આપેલો છે એ કોઠાની અંદર તમને એક ગમે તે એક દાખલો કરાવો બાકીના દાખલા તમારે જાતે કરવાના એમાં જો તમને મેં કીધું ચાર જ વસ્તુ એક તો એ અગત્યનું છે બી અગત્યનું છે પછી એન અગત્યનું છે અને એ એન બરાબર છે અર્થાત તેને એલ પણ અંતર કહેવામાં આવે છે બરાબર છે આ અગત્યના ચાર વસ્તુમાંથી ત્રણ આપે ત્યાંથી તમારે શોધવાની હવે એક રકમ હું તમને કરાવતા ધારો કે પહેલો દાખલો છે એ સાત ડી ત્રણ આ આઠ આ શોધો બરાબર એટલે એ આઠ શોધવાનું છે શું શોધવાનું એ આઠ કહો એ આઠ ખરેખર સૂત્ર શું થાય પહેલાં લખો પહેલાં એક બે વખત તમે સૂત્ર લખજો એટલે તમને એની માહિતી પરફેક્ટલી મળી જાય બરાબર છે હવે એ આઠ શોધવું છે મારે આઠ છે એટલે અહીં જો આઠ ઓછા એ ડી એટલે એ વત્તા સાત ડી પહેલું તો આવું હવે એ અને ડી આ ચેપ્ટરની અંદર બહુ જ મુખ્ય છે પહેલું તો તેને સામાન્ય રીતે ફાવો સાત મૂકો આઈ સાત મૂકો નિશાની ખાસ યાદ રાખજો નહીં તો ભૂલ પડશે આ સાત સાત કરી એકવી એટલે આપણો જવાબ આવ્યો અઠ્યાવીસ એટલે એ આઠમું પદ જે હશે પહેલું પદ સાત બીજું પદ દસ ટૂંકમાં સમાંતર શ્રેણી હશે સાત દસ તેર અને સીધા તમે જાઓ બરાબર આઠમા પદ ઉપર એ અઠ્યાવીસ તમારે આવશે કહેવાનો મતલબ આ છે બરાબર છે હવે ગમે તે તમને અપૂર્ણાંકવાળા દાખલો પૂછે માઇનસવાળા પૂછે ધન પૂછે પણ આ સિદ્ધાંત તમે પકડી રાખો તો લગભગ દાખલો ખોટો પડતો નથી બરાબર છે આ દાખલો પહેલો છે એટલે બાકીના તમારે ગણવાના ચોથો દાખલો છે ને માઇનસવાળો છે તમને એમ થાય કે સાહેબ માઇનસવાળો છે કેવી રીતે ગણું તો જો માઇનસવાળો એ ગણું બરાબર છે હવે તમને એ માઇનસ અઢાર પોઈન્ટ નવ આવે માઇનસ હોય તો માઇનસમાં દેખાડો એ બે પોઈન્ટ પાંચ આવે એન આપ્યું નથી અને આ મને ત્રણ પોઈન્ટ છ આપી દીધું બરાબર છે જો સાત વિદ્યા દાખલો જોવો સૂત્ર મૂકી દેવાનું એ એન એ એન માઇનસ વન ડી ચલો આટલું તો આવડે કિંમતો મૂકવાની જેટલું આવડે એટલું તમે કરો ત્રણ પોઈન્ટ છ માઇનસ જો અઢાર પોઈન્ટ નવ વત્તા
એન મારે શોધવો છે 2.5 બરાબર છે. સાદુરૂપ આલો તો 3.6 ઓછા 18.9 વત્તા 2.5 એન બરાબર. હવે એક વસ્તુ એ કરે, તમારે જો બધી બાજુ 10 છે ખબર છે કહું છું, એટલે આખી રકમને નીચે 10 તમે કાઢી નાખો ને તો કોઈ ચિંતા છે નહીં બરાબર છે. એ રીતે ગણો તો કોઈ ચિંતા નથી તમારી બરાબર. સાદુરૂપ આપીએ તો 36, હવે જો આ અને બે રકમ બરાબર છે અને બંને પાછી માઇનસ છે એટલે આપણે શું થશે સરવાળો 9, 5, 14 વધીએ 2 ને 3, 8 ને 3, 11 1 વધી 1 એટલે કેટલા થશે 2 અને 21.4 માઇનસ થશે બરાબર છે. અને આ 2.5 એન હવે આને કરતાં બનાવો એટલે આ રકમ આ સાઈડ આવી જશે એટલે 2.5 એન બરાબર 21.4 અને 3.6 એટલે એનો સરવાળો કરો તો 6 4 10 0 વધીએ 3 ને 4 ને 5 25 ઉતરી મગજમાં એટલે 25.0 થશે એટલે એન બરાબર મારે 25 છેદમાં 2.5 છે બરાબર. એને પોઈન્ટ કાઢી નાખો તો ઉપર કેટલા મૂકવા પડે 10, 25 ગયા 25 ગયા એટલે મારે જવાબ આવ્યો 10. એટલે કે 10મું પદ તમારું 3 આ પહેલું પદ પછી બીજું પદ ત્રીજું પદ એટલે જશો તો 10મું પદ મારે 3.6 આવશે. આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ 6 માઇનસની રકમ હોય પૂર્ણાંકની રકમ હોય તો જે નીતિ નિયમ પ્રમાણે તમે જતા જાઓ તો લગભગ જવાબ આવે.